હેલો ફ્રેન્ડ્સ, જો તમે એક જ જાતનું સાદું ભીંડાનું શાક ખાય અને કંટાળ્યા હોય તો આજે આપણે નવી બે અલગ રીતથી ભીંડાનું શાક બનાવીશું, જેમાં એક ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક અને એક પંજાબી શાકને ટક્કર મારે એવું શાક બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, દીપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તો ટિફિન માટે આ શાક બનાવવા માટે સૌપ્રથમ મેં ભીંડાના આગળ અને પાછળના ભાગને કટ કરી અને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. તો આ 250 ગ્રામ જેટલા ભીંડાને આ રીતે કટ કરી લીધા છે. હવે એને આપણે આગળની પ્રોસેસ માટે લઈ લઈશું. તો સૌપ્રથમ એક કડાઈને ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ આપણું ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી. ભીંડાનો વઘાર હંમેશા જીરા અથવા અજમાથી કરવામાં આવે છે, એમાં રાઈ એડ કરવામાં નથી આવતી. તો હવે ચપટી હિંગ એડ કરી અને આપણે જે સમારીને રાખ્યો હતો એ બધો જ ભીંડો કડાઈમાં એડ કરી દઈશું. અને હવે આપણે ચમચાની મદદથી વઘાર સાથે ભીંડાને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમણા મજા ભીંડાને ફ્રાય થવા દેવાનો છે, એટલે કે કડાઈને ઢાંક્યા વગર આમણમ ખુલ્લામાં જ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને એને આપણે 4-5 મિનિટ માટે ફ્રાય કરી લઈશું. ભીંડો આપણો ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરવા માટેનો સરસ ટેસ્ટી મસાલો બનાવી લઈએ. તો એના માટે 1 બાઉલમાં 2 ચમચી જેટલો કાચા સિંગદાણાનો પાવડર એડ કરીશું. તમે અહીં શેકેલા સિંગદાણાને પોતરા દૂર કરી અને એનો પાવડર પણ એડ કરી શકો છો. અને સાથે 1 ચમચી જેટલો શેકેલા ચણાનો લોટ એડ કરી દઈશું. હવે એમાં થોડી લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને સાથે જ બાકીના મસાલા એડ કરી દઈશું. તો એના માટે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને 1 ચમચી આખી ભરી ધાણા જીરું પાવડર એડ કરીશું. મસાલા અને શાકના સરસ તીખા ટેસ્ટ માટે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું, સાથે જ 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. 4-5 જેટલી લસણની કળીને મરચું પાવડર સાથે ખાંડી અને પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું અને સાથે 1/2 લીંબુનો રસ એડ કરીશું, જેથી મસાલાનો ટેસ્ટ સરસ ખાટો મીઠો આવે. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. શાકના આ મસાલામાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. આપણે આ મસાલો ડ્રાય જ રાખવાનો છે એટલે એમાં તેલ એડ નથી કર્યું. પણ જો તમારે ભરીને ભીંડાનું શાક બનાવવું હોય તો આમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ત્યારબાદ ભીંડામાં ભરી દેવો. હવે આપણો 4-5 મિનિટ બાદ ભીંડો સરસ કૂક થઈ ગયો છે. આપણે એને ખુલ્લામાં જ કૂક કર્યો હતો માટે એનો કલર સરસ ગ્રીન જ રહ્યો છે. જો તમે ઢાંકીને કૂક કરશો તો એનો કલર થોડો આછો થઈ જશે. હવે આપણે આ શાક માટેના મસાલા એડ કરી દઈએ. તો એમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 ચમચી જેટલું મરચું પાવડર અને સાથે ભીંડાના ભાગનું નમક એડ કરી દઈશું. અને બધા જ મસાલાને શાક સાથે મિક્સ કરી અને થોડી સેકન્ડ માટે એને સાંતળી લઈશું. અહીં મસાલા સાંતળતી વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે. અને હવે જે આપણે ખાટો મીઠો અને ચટપટો મસાલો બનાવીને રાખ્યો હતો એ મસાલો આ રીતે ભીંડાના શાક પર સ્પ્રિંકલ કરી દઈશું. જેટલો મસાલો તમારે એડ કરવો હોય એટલો તમારે આ રીતે શાકમાં નાખી દેવો અને ચલાવવાની ઉતાવળ નથી કરવાની. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ શાકને 1 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે, એટલે મસાલો સરસ વરાળથી કૂક થઈ જાય. હવે આપણે એને ચમચાની મદદથી ચલાવી લઈશું. અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, નહીંતર મસાલાને લીધે શાક નીચે બેસી જશે. તો આ આપણી ભરવાની ઝંઝટ વગરનું એકદમ સરસ મસાલા ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. તમે આ મસાલો બનાવી ફ્રીજમાં રાખી અને સવારે ટિફિનમાં આ શાક બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ ભર્યા વગર મસાલા ભીંડાનું શાક ગમ્યું હોય તો વિડીયોને 1 લાઈક જરૂરથી આપી દેજો. માત્ર 10 જ મિનિટમાં આ ભીંડાનું શાક રેડી થઈ જશે. હવે આપણે બીજી પ્રકારનું એટલે કે પંજાબી શાકને ટક્કર મારે એવું બીજું ભીંડાનું શાક બનાવીશું. જો ઘરમાં કોઈને ભીંડાનું શાક ન ભાવતું હોય એને આ રીતે બનાવીને ખવડાવશો તો ચોક્કસથી બીજી વાર તમારી પાસે બનાવડાવશે. તો આ બીજી રીતે ટેસ્ટી ભીંડાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં 4-5 જેટલી ડુંગળીને આ રીતે મોટી સમારી લીધી છે અને જેના ઉપરના જે ડુંગળીના પડ છે એને આ રીતે અલગ રાખ્યા છે અને સાથે મોરા મરચાં પણ 2 સમારી લીધા છે. હવે સૌ પ્રથમ આપણે મોરા મરચાંને ચોપરમાં એડ કરી દઈશું અને સાથે જે ડુંગળી મોટી સમારીને રાખી હતી એને પણ ચોપરમાં એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને ચોપરની મદદથી સારી રીતે ચોપ કરી લઈશું.
ત્યારબાદ એને સાઈડમાં રાખી દઈશું. હવે લગભગ 200 ગ્રામ જેટલા ભીંડાને લૂછી અને તેનો ઉપર અને નીચેનો ભાગ દૂર કરી આ રીતે બે વચ્ચેથી કટકા કરી લીધા. તો આ રીતે સમારી અને એને સાઈડમાં રાખી દઈશું અને એક કડાઈમાં 2-3 ટેબલ સ્પૂન જેટલા તેલને ગરમ કરવા રાખીશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે જે ડુંગળીના મોટા પડને અલગ કરીને રાખ્યા હતા એને કડાઈમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે ચલાવતા જઈ અને એને ફ્રાય કરી લઈશું. અહીં સ્લો ગેસની ફ્લેમ પર જો તમે ફ્રાય કરશો તો ડુંગળી સોફ્ટ થઈ જશે અને એમાંથી પાણી છૂટવા લાગશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે લગભગ 1 મિનિટમાં ડુંગળી સરસ ફ્રાય થઈ અને એનો કલર ચેન્જ થઈ જશે. તો હવે આપણે ચમચાની મદદથી એને બહાર કાઢી લઈશું અને ત્યારબાદ જે આપણે ભીંડો કટ કરીને રાખ્યો હતો એ તેલમાં એડ કરી દઈશું. અહીં વધારે તેલ એડ કરવાની જરૂર નથી. આપણે આ શાક ઓછા તેલમાં બનાવીશું માટે આટલા જ તેલમાં ભીંડો સરસ ફ્રાય થઈ જશે. તો આ રીતે ભીંડાને પણ 2-3 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચલાવતા જઈ આપણે એને ફ્રાય કરી લેવાનો છે. તો ભીંડાનો અને શાકનો કલર એકદમ સરસ આવે એના માટે સૌપ્રથમ આપણે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી અને એને ભીંડા સાથે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એને ફ્રાય થવા માટે રાખી દઈશું. તો લગભગ 3 મિનિટ સુધી આ રીતે ચલાવતા જઈ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કર્યા બાદ આપણે ભીંડાને એક અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીં ભીંડો 70-80% જેટલો ફ્રાય થઈ ગયો છે. તો કડાઈમાં હવે 1/2 ચમચી જેટલું જ તેલ દેખાતું હતું માટે હવે 1 ચમચી જેટલું વધારે તેલ એડ કરી દઈશું. ત્યારબાદ એ તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું. હવે જે આપણે ચોપરમાં મોળા મરચાં અને ડુંગળીને ચોપ કરીને રાખ્યા હતા એ કડાઈમાં એડ કરી દઈશું અને એને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ ડુંગળી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી એને કૂક કરી લઈશું. તો આપણી ડુંગળી કૂક થઈ ગઈ છે. હવે એમાં 4-5 જેટલી લસણની કળીને આ રીતે એમણે મજ ખાંડની દસ્તાની મદદથી ખાંડી લીધી હતી એ એડ કરી દઈશું. ભીંડાનું શાક છે એ લસણ વગર અધૂરું કહેવાય. તો જો તમે લસણ ખાતા હોય તો એને જરૂરથી એડ કરવું. હવે એમાં 2 જેટલા ટમેટાની ચોપરમાં જ આ રીતે ચોપ કરી લીધા છે એ એડ કરી દઈશું. તમે એની મિક્સર જારમાં પ્યોરી પણ બનાવી શકો છો. હવે આ ટમેટાની પ્યોરી અને સાથે જ ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે તો લગભગ 2 મિનિટ સુધી કૂક કર્યા બાદ તેમાંથી તેલ ઉપર આવી ગયું છે. તો હવે એમાં મસાલા કરી લઈશું. તો 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 ચમચી જેટલું તીખું મરચું પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે એકવાર આવું ગ્રેવીવાળું ભીંડાનું શાક બનાવીને ખાશો તો તમે બધા જ ભીંડાના શાકને ભૂલી જશો. હવે એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે લાંબા પીસમાં કટ કરી લીધા છે, તેને પણ શાકમાં એડ કરી દઈશું અને એકવાર ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. એને આપણે વધારે કૂક નથી કરવાના. હવે જે આપણે ભીંડો ફ્રાય કરીને રાખ્યો હતો એ કડાઈમાં એડ કરી દઈશું અને એને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. હવે આ ભીંડોને આપણે 60-70% જેટલો કૂક કરેલો હતો. તો હવે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને આપણે ફરીથી એને 2-3 મિનિટ માટે કૂક કરી લઈશું એટલે જે ગ્રેવીનો બધો ટેસ્ટ છે એ ભીંડામાં આવી જાય. તો તમે જોઈ શકો છો કે સરસ તેલ છૂટું પડી ગયું છે અને સરસ કૂક પણ થઈ ગયો છે. તો હવે આપણે જે ડુંગળીના પડને ફ્રાય કરી અને સાઈડમાં રાખ્યા હતા એ અત્યારે આ સ્ટેજ ઉપર એને એડ કરી દઈશું અને એને શાક સાથે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ડુંગળીના પડને કૂક કરવાની જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, આપણા પંજાબી શાકને ટક્કર મારતું નવી રીતે ભીંડાનું શાક પણ રેડી થઈ ગયું છે. તો તમને ટિફિન માટે આ બંને પ્રકારના ભીંડાના શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી, કૂક હેલ્ધી. ટિફિન માટે બીજા શાકની રેસીપી જોવા માટેના વિડીયોની લિંક સ્ક્રીન પર આપેલી છે. તમે એના પર ક્લિક કરી અને વિડીયોને જોઈ શકો છો.